ઋષભગણ તથા ગામમાંથી પડી તથા સરપંચશ્રી તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું કન્યા કેળવણી વિશે જે બે શબ્દ કહું તે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. આજે સમાજમાં દીકરીનું બચપણ ખોવાઈ ગયું છે, પણ દીકરી ક્યારેય તેનું બચપણ ભૂલતી નથી. તે પાચીકા રમતી હતી, દોરડાઓ કૂદતી હતી અને આંબાની ડાળે હિંચકો બાંધી અને ઝૂલતી હતી. તેવા તેના પ્રસંગો યાદ કરી અને દીકરી કહે છે કે જ્યારે મારી મમ્મી નાના ભાઈને દૂધ પાતી હતી ત્યારે હું ગોઠણિયા ભેર તેની પાસે બેસતી હતી અને જ્યારે નાનો ભાઈ દૂધ ન પીએ તો મમ્મી બોલતી, જો દીદી દૂધ પી જશે, અને નાનો ભાઈ તરત દૂધ પી લેતો અને તો એનું થોડું ઘણું એઠું દૂધ હું પીતી. આવા મારા બચપણના પ્રસંગો હતા અને પાટી પેન લઈ હું નિશાળે જતી. ત્યાં પણ 1, 2, 3 એમ 7 પાસ કર્યા, પરંતુ આગળ ભણાવવામાં મારા ગામડાના માતા પિતા નાસ્તિક હતા અને ઘરમાં મમ્મીને કામકાજ કરાવતી. મમ્મી બોલતી, દીકરી તો પારકું ધન કહેવાય, તેને ભણાવવામાં આપણને કોઈ પણ ફાયદો નથી અને તેને તો સાસરે જાય અને કામ કરવું પડે. જો કામ નહીં આવડે તો સાસુમાં તરફથી ઠપકો મળશે કે માએ કાંઈ શીખવ્યું નથી. અને જ્યારે દીકરો તો ઘરનો માલિક કહેવાય, તેને તો ભણાવી ગણાવી અને મોટો ડોક્ટર કે ઇજનેર બનાવશું. મધમીઠા મહુડાના ઝાડ નીચે બેસી સખીઓની સાથે દાદાને લખતી હતી ચિઠ્ઠી. લખવાનું હતું થોડું બાકી, ત્યાં તો મારા અંગે જોડાઈ ગઈ પીઠી. પાનેતર પહેરી આ પંખી હતું ઉદાસ, છતાં મલકાતા કાકા મામા મામી. લીલી છંદ મહારવાની આશામાં આ કુમળી ડાળી તાજી સસરાએ તોડી લીધી. ગોરમાને 5-5 વર્ષ મેં પૂજ્યા, આજે ગોરમા મને વડાવે. આજે મને મારા બાપુનો ઉંબર મને ડુંગર જેવડો લાગે, છતાં હું કાળજે પથ્થર રાખી પિયરને ઓળંગી સાસરિયામાં આવી. ત્યાં પણ સાસુમાના મેણા ટોણા ચાલુ થઈ ગયા કે આખા ઘરનું ભરણ પોષણ તો મારો દીકરો કરે છે, આપણે તો બસ ઘેર બેઠા ખાવું છે. તો મારા દીકરા માટે સારું રાંધજો અને ઘર સ્ત્રીનું છે, તમે તો કઢીને રોટલો પણ ખાઈ લેજો. ત્યારે દીકરી ઘરને ખૂણે બેસી અને ખૂબ રડે છે કે મારા માતા પિતાએ ભાઈને ભણાવ્યો, મને ન ભણાવ્યો. જો મને ભણાવ્યો હોત તો હું પણ પગભર હોત અને સાસુમાને જવાબ દેત, પણ હવે તો હું બાપડી બિચારી અભણ, હવે હું શું કરું. ત્યારે હું ઈશ્વરને યાદ કરું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, હવે તારા સિવાય મને કોઈનો આધાર નથી. કે પિયરમાં પારકી, સાસરિયામાં પારકી, તો બોલો મારું ઘર ક્યાં? આ મૂંઝવણ મને ખૂબ રડાવે છે. ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના કરું કે હે ભગવાન, હવે તારા સિવાય મને કોઈનો આધાર નથી. કે ઘરની ચારે દિવાલો વચ્ચે દીકરીને ઝેરી દવા પીવાનો વારો આવ્યો, ત્યારે ઈશ્વરને દયા આવી ગઈ. તેણે દીકરીને ઉપર બોલાવી લીધી કે આ સમાજ તારે લાયક નથી. આવી રીતે એક મીરા પણ સંસારને સહી 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 અંતે દ્વારકા ઠાકોરજીની મૂર્તિમાં સમાઈ ગઈ. પણ આ અન્યાય ભગવાન સહન ન કરી શક્યા. તેણે વિશ્વભરમાં વૃદ્ધાશ્રમ બનાવડાવ્યા અને તે જ માતા પિતાને દીકરો ઘરઢા ઘરમાં મૂકવા જાય છે ત્યારે માતા પિતા ખૂબ રડે છે કે તારા કરતા તો મારા પેટે પાણો જન્મ્યો તો પણ સારું હતું. એટલે જ તો કવિ કુંજ કહે છે કે બેટે સે બેટી ભલી દૂર રહી માતા પિતાની ચિંતા કરે. અસ્તુ જોઈએ.